नमस्कार एसनाई न्यूज में आप दर्शक मित्रों हार्दिक स्वागत छे। समाचार शुरू करता पहले एक नजर करीशुं मुख्य समाचारों पर। सूरत में कांग्रेस सदाचार यात्रा नो भव्य स्वागत करायो। आम आदमी पार्टी ना सभ्य नोंधणी माटे सूरत में 10 बूथो पर चालू छे कामगीरी। ઉનમાં કેમિકલ કચરાના ગોડાઉનમાં લાગેલી આગને ઓલવતા પાડોશીઓ સાથે માલિકે કરી તકરાર। રાજકોટ જિલ્લા એસીબી પોલીસે હત્યા સહિતના ગુનામાં નાસ્તા ફરતા રીડાને ઝડપી પાડ્યો। અને ભરૂચ એલસીબી પોલીસે ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઈ રાજ્યની ભાજપ સરકારને પછાડવા માટે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સદાચાર યાત્રાનું રાજ્યમાં બુધવારે આયોજન કરાયું છે। સુરત જિલ્લાની આ યાત્રા કામરેજથી સુરતમાં મોડી સાંજે સરથાણા જકાતનગા ખાતેથી પ્રવેશી હતી અને આ સભા સહારા દરવાજા ઉધના થઈ ભીસ્તાન ખાતે જાહેર સભામાં ફેરવાઈ હતી અને ત્યારબાદ દાંડી જવા માટે રવાના થઈ હતી, જે ગુરુવારે દાંડીમાં વિસર્જિત થશે। લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થતાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપની પોલ ખોલવા અને કોંગ્રેસની કામગીરી અંગે લોકોને માહિતગાર કરવા માટે સદાચાર યાત્રાનું આયોજન કરાયું છે। ત્યારે બુધવારે સુરતમાં સદાચાર યાત્રાનું આયોજન કરાયું હતું, જે યાત્રામાં ગુજરાત સરકારના ભ્રષ્ટાચારની માહિતીઓ પૂરી પડાઈ હતી અને તેના કૌભાંડો લોકો સમક્ષ દેવાયા હતા। આ માટે સુરત જિલ્લા સદાચાર યાત્રા સંદર્ભે અગ્રણી આગેવાનો હેઠળ કામરેજથી સુરતમાં પ્રવેશી હતી અને સાંજે સરથાણા જકાતનગા ખાતે યાત્રાનું સ્વાગત કરી માનગઢ ચોક સારા દરવાજા ઉધના થઈ ભેસ્તાન પહોંચી હતી, જ્યાં જાહેરસભામાં પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવડિયા, વિધાનસભા વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા અને કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને સિદ્ધાર્થ પટેલે સંબોધન કર્યું હતું અને રાજ્યની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। સદાચાર યાત્રાને અદ્ભુત સહકાર લોકોનો સાંપડ્યો છે અને લાખો લોકો સુધી અમે સદાચાર યાત્રાનો સંદેશો પહોંચાડ્યો છે। ખાસ કરીને મુખ્યમંત્રીશ્રી અત્યારે ગુજરાત બહારના રાજ્યોમાં જાય છે ત્યારે દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની વાત કરે છે, મોંઘવારીની વાત કરે છે, પરંતુ પોતાના રાજ્યની અંદર એમનું શાસન દુરાચારો અને ભ્રષ્ટાચારોથી ભરેલું છે। 17 કૌભાંડોની અંદર 1,00,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, ખાતો નથી અને ખાવા દેતો નથી એવી વાત કરનાર મુખ્યમંત્રીશ્રી, મોટું મોટું બધું પોતે જ ખાઈ જાય છે અને નાનું નાનું છે એ પોતાના આગેવાનો અને પોતાના અધિકારીઓ માટે રાખે છે। એ જ રીતે મોંઘવારીની વાત કરે છે, મોંઘવારીમાં પણ અહીંયા ગુજરાતમાં આખા દેશમાં સૌથી મોંઘામાં મોંઘી વીજળી રાજ્ય સરકાર અહીંયા કસ્ટમરને આપે છે અને કનેક્શનના ભાવ પણ એટલા જ ઊંચા છે। એ ઉપરાંત પેટ્રોલ ડીઝલ પણ આખા હિન્દુસ્તાનમાં સૌથી મોંઘામાં મોંઘું અહીંયા વેચાય છે। પોતે મોંઘવારી વધારવી અને દેશમાં મોંઘવારી દૂર કરવાની વાત કરવી, પોતે ભ્રષ્ટાચાર કરવો અને દેશમાં ભ્રષ્ટાચારને દૂર કરવાની વાત કરવાની, આવી વાત માત્ર દુરાચારી વ્યક્તિ જ કરી શકે અને એટલે જ આજે જે માધ્યમો છે એ માધ્યમોમાં પણ દુરાચારી લોકોને જ વધારેમાં વધારે બતાવવામાં આવે છે। સવારે ટીવી લોકો ખુલે એટલે આસારામ અને એમના શિષ્ય નરેન્દ્ર મોદી બેના જ મુખદર્શન લોકોને કોઈ કારણ વગર કરવા પડે છે, એટલે આવા દુરાચારી માણસ છે એ ક્યારેય દેશનું સુકાન સંભાળી શકે નહીં અને આસારામે જે રીતે લફરાઓ કરીને જેલમાં ગયા એ જ રીતે નરેન્દ્ર મોદી પણ ભ્રષ્ટાચાર કરીને અને હમણાં સ્નૂપગેટ નામનું એક બીજું લફરું કરીને એમને પણ આ સ્થિતિ થવાની છે, એટલે અમે સદાચાર યાત્રાનો આ સંદેશો લઈને લોકોની વચ્ચે ગયા। સુરતની જાહેર સભા બાદ આ યાત્રા સત્યાગ્રહના સ્થળ દાંડી ખાતે પહોંચવા રવાના થઈ હતી અને આ યાત્રા ગુરુવારે બપોરે 1 કલાકે દાંડીમાં સમાપન થશે। આ દરમિયાન યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કૌભાંડો અંગે લોકોને જાગૃત કરવાના પ્રયત્નો પણ કરાયા હતા, સાથે નરેન્દ્ર મોદીને જાસૂસી કાંડ, આઈપીએસ અધિકારી પ્રદીપ શર્માને કરાયેલી હેરાનગીદી વગેરે મુદ્દાઓ પર મુખ્યમંત્રી મોદીને સવાલો પૂછાયા હતા અને ઉદ્યોગોને કરોડોના ખર્ચે અપાયેલી રાહતના મુદ્દે પણ ઉઠાવાયા હતા। બ્યુરો રિપોર્ટ એસનાઈ ન્યૂઝ સુરત। દિલ્હીમાં પોતાની સરકાર બનાવ્યા બાદ ચોમેરથી આમ આદમી પાર્ટીની ચર્ચા ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને કેજરીવાલે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને 1 કરોડ સભ્યો બનાવવાની ઝુંબેશ હાથ ધરી છે।
જે અંતર્ગત સુરતમાં પણ સભ્ય નોંધણી કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યો છે। दिल्ली विधानसभा चूंटणी में भाजप ने कांग्रेस ने करारो झाटको आपीने सत्ता मेळव्या बाद आम आदमी पार्टी की आज जोरशोर थी चर्चाओ चाली रही है। तेमां अरविंद केजरीवाले 26मी जान्युआरी सुधी में 1 करोड़ सभ्य बनावानी जाहेरात करता समग्र देश में आम आदमी पार्टी द्वारा सभ्य नोंधणी झूंबेश चलावामां आवी रही है। सूरत में आम आदमी पार्टी ने जोरशोर थी आवकार मळी रह्यो छे। केटलाक लोको तो आम आदमी पार्टी थी भाजप अने कांग्रेस नेताओं ने सीख लेवानुं पण कही रह्या छे। सूरत में आम आदमी पार्टी में हाल में 1 लाख थी वधु लोको आम आदमी पार्टी ना सभ्य बनी चुक्या छे। अने सूरत में 10 जेटला मथकों पर सभ्य बनावानी कामगिरी चाली रही छे। अने 26मी जान्युआरी सुधी आ आंकड़ा 6 लाख सुधी पहुंचे तेवी आम आदमी पार्टीए आशा व्यक्त करी हती। चोक्कस पूरु थई शकशे। आखा देश में लगभग आ झूंबेश चाली रही छे। गुजरात की बात करिए तो गुजरात में लगभग अमारो 6 लाख अंदाज है और ये अंदाज अमे 26मी जान्युआरी सुधी में सिद्ध कर सकीशू। जो आ रेटे जो आखा देश में काम थाय तो 1 करोड़ करता पण वधारे सभ्यों आम आदमी पार्टी साथ जोड़ाई शकशे। त्यारे चोमेरथी आम आदमी पार्टी ने मळी रहेल प्रतिसाद ने कारणे हवे आम आदमी पार्टीए गुजरातनी तमाम लोकसभानी सीटों परथी लोकसभानी चूंटणी लड़वानी तैयारीओ बतावी छे અને તે માટે હાલ પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। લોકસભાની 2014ની ચૂંટણીમાં આખા ગુજરાતમાં અમે ઉમેદવારો ઊભા રાખવાનું નક્કી કર્યું છે। તૈયારી અમે એ જ પ્રમાણે કરીએ છીએ। એમાં દક્ષિણ ગુજરાતની જવાબદારી મારે માટે છે। ભરૂચ, સુરત, બારડોલી, નવસારી અને વલસાડ અને આ 5-5 વિસ્તારમાં અમે વ્યવસ્થિત માળખું ગોઠવી રહ્યા છે। જો કે આમ આદમી પાર્ટી દ્વારા હજી સુધી વડાપ્રધાન પદના દાવેદારની ઘોષણા કરવામાં નથી આવી। આ બાબતે આમ આદમી પાર્ટીના કિશોર દેસાઈને જણાવ્યું હતું કે વડાપ્રધાન પદનો દાવેદાર ચૂંટણીના પરિણામ બાદ જ નક્કી થશે અને તે કોઈ વ્યક્તિગત નહીં નિર્ણય લેવાશે અને જે પાર્ટી નક્કી કરશે તે જ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેરાત કરાશે। પીએમ બનવું ન બનવું એ કોઈ વ્યક્તિનો પ્રશ્ન નથી। લોકસભાની ચૂંટણીમાં જે ઉમેદવારો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને આવશે અને જો આમ આદમી પાર્ટીની બહુમતી હશે તો એ ચૂંટાયેલા સભ્યો પીએમ નક્કી કરશે। કોઈ એક વ્યક્તિ, કોઈ એક જૂથ આવા પીએમ પદની જાહેરાત કરે એ બિલકુલ ગેરબંધારણીય અને લોકશાહી વિરુદ્ધનું પગલું છે અને અમે એને સ્વીકારતા નથી। જો કે હવે હાલ તો આમ આદમી પાર્ટીને સમગ્ર દેશમાંથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ પ્રતિસાદ કેવો છે તે તો લોકસભાની ચૂંટણી બાદ જ જાણવા મળશે। કેમેરામેન ભરત ભ્રમર સાથે ફિરોજ પઠાણનો રિપોર્ટ, SNI ન્યૂઝ સુરત। 2 દિવસ અગાઉ ઉનપાટિયા વિશાલનગર ખાતે આવેલી કેમિકલ કશાના ગોડાઉનમાં આગ લાગી હતી, જેથી સ્થાનિકોએ ફાયર બ્રિગેડને બોલાવીને આગ બુઝાવી નાખી હતી। જોકે આ ઘટનામાં ગોડાઉન માલિક દ્વારા સચિન GIDC પોલીસની મદદથી ગાળો અપાતી હોવાની અરજી સ્થાનિકો દ્વારા કમિશનરને આપવામાં આવતા સચિન GIDC પોલીસને પણ રેલા આવી ગયા છે। ઉનપાટિયાની વિશાલનગર સોસાયટીમાં રહેતી અને મજૂરી કામ કરી પરિવારનું પેટ ઉઘડતી લવલી શેખ નામની મહિલા કેમેરા સમક્ષ એવો આક્ષેપ કર્યો હતો કે 2 દિવસ અગાઉ તેમના વિસ્તારમાં આવેલ કેમિકલ કચરાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સ્થાનિકો જીવ તાળવે ચડ્યા હતા અને સ્થાનિકોના ઝૂંપડાઓ પણ આગની લપેટમાં આવી જતાં તેમણે તરત જ બનાવ અંગેની જાણ ફાયરને કરતા ફાયરની ટીમે ત્યાં પહોંચી આગ પર પાણીનો મારો કરી કાબૂ મેળવ્યો હતો। જો કે ગોડાઉન માલિક દિનેશ સિંઘે લોકોને આ બાબતે તેમને થયેલા નુકસાનનું વળતર આપવાને બદલે સારવાર સવારના સમયે ગાળો આપી હતી અને સ્થાનિકો વિરોધ કરતા માથાભારે એવા દિનેશ સિંઘે લોકોને માર મારવાનું પણ શરૂ કર્યું હતું। જો કે આટલાથી તેનું પેટનું પાણી ન ભરાયું હોય તેમ સચિન GIDC પોલીસને દબોદબ બતાવી સ્થાનિકોને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ પોલીસે પણ તેમને ગાળો આપ્યા હોવાનું મહિલાએ આક્ષેપ કર્યો હતો। એક તરફ પોલીસ કમિશનર રાકેશ અસ્થાના જેવા જાબાઝ પોલીસ અધિકારીઓ નારાયણ સાંઈ જેવા લોકોને પણ જેલ ભેગા કરીને પોલીસનું નામ ઊંચું કરી રહ્યા છે, ત્યારે કેટલાક પોલીસ કર્મીઓ આવા લોકોની તરફદારી કરીને પોલીસની વર્દીને કલંકિત કરી રહ્યા હોય તેવું ઉન ગામના રહેવાસીઓ હાલ કહી રહ્યા છે। આ બાબતે સ્થાનિકોને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઘણા જ કાચાપાકા મકાનો આવેલા છે અને ગરીબ લોકોની વસ્તી છે। ગોડાઉન માલિક દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં કેમિકલયુક્ત અને ઝેરી કચરો ઠાલવવામાં આવે છે, જેના કારણે અહીંના રહેવાસીઓ વારંવાર બીમારીઓનો ભોગ બને છે।
તેમજ અહીં આગ લાગવાની પણ ખૂબ જ વધારે શક્યતાઓ રહેલી છે। તેમ છતાં કોઈ પણ જવાબદાર અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં નથી આવતી, જે એક ખૂબ જ દુઃખદ બાબત ગણી શકાય। તેમજ કોર્પોરેશનને પણ સ્થાનિકો દ્વારા ઝોનમાં આ બાબતે ઘણી અરજીઓ કરવામાં આવી છે, જોકે કોર્પોરેશનના અધિકારીઓ પણ હપ્તા લઈને કોઈ કાર્યવાહી ન કરતા હોય તેમ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ये हमारा समस्या क्या है, यह जो कचरा है, ये कचरा के लिए यह सब घर में तकलीफ हो रहा है। ये लोग को एक बार दो बार ये लोग का हम लोग खुद मना किया, फिर अर्जी भी ये लोग को दिया है, दो तीन अर्जी भी डाला है, कोई अर्जी दिया वो जोन ऑफिस में दिया था, तो ये लोग कोई आया था भी आके ऐसा फोटो मोटो पढ़ा के गया, लेकिन कोई काम नहीं हो रहा है। ये लोग कोई पैसा वैसा देता है, वो लोग एक बार आके दोबारा नहीं आना चाहता है। हाँ अभी आग लगा है, परसों रात को 20 तारीख को आग लगा है। या वो पानी वाला गाड़ी को बुलाया हम लोग, बुलाने के बाद ये आग तो बुझा दिया, फिर बाद में क्या हुआ, ये लोग सुबह आके हमारा साथ गाली गलास किया, हम लोग को मारधर किया, जो पानी वाला गाड़ी को बुलाया, बुलाने के बाद मतलब गाड़ी जब बुलाया तब ये लोग का गुस्सा हुआ, जो गाड़ी क्यों बुलाया। और ये दिनेश भाई है, ये दिनेश भाई ने आके सबको गाली गलास, माँ बहन का गाली गलास किया। वो दिनेश भाई रहता है, वो पांडेसरा पे रहता है, पांडेसरा उसका घर है, धंधा उनका यह है, ये गोडाउन इसका है। कचरा है सब? ये कचरा बेलार में जलाता है, ये जो कचरा है जलाने का कचरा है, केमिकल का, ऐसा ही खाली पीली भी आग लग जाता है कचरा में, ऐसा गट्टा करो तो खाली पीली आग हो जाता है इसमें। हाँ ज़्यादा परेशानी है हमारे यहाँ लोगों का, पूरा आदमी का परेशानी है, सब घर घर में कचरा है, देखो सब। ऐसे आपने पुलिस वाले को कंप्लेंट किया? हाँ पुलिस वाला को भी बोला, ससिन पुलिस स्टेशन को किया, तो वो पुलिस ये कल रात को भी आया था, पुलिस वाला 20 तारीख को जब आग लगा वो टाइम पुलिस वाला भी इधर आया था, आके वो लोग को देख के गया। हम लोग जब मारामारी हुआ पुलिस स्टेशन गया, वो लोग हमारा ये आग के बारे में कोई पूछा भी नहीं है। हम लोग कोई एक्शन नहीं ले रहा है, ये सोकड़ी को भेजा है, ये सोकड़ी का और उल्टा पलटा गाली गलास करके भेज दिया। જો કે પોલીસ અને મનપા અધિકારીઓના પાપે ચાલતા આવા ગોડાઉને ક્યારે બંધ થશે તે તો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। રાજકોટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પડધરી પાસેથી હત્યા, ચોરી અને લૂંટફાટમાં સામેલ એવા રીઢા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ LCB પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે પડધરી પાસેથી રાત્રિના સમયે શંકાસ્પદ હાલતમાં રિક્ષામાં ભંગાર લઈને જતા ઇસમને પોલીસે અટકાવી તેની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ઇસમે પોતાની ઓળખ મૂળ જોધપુરનો અને હાલ રાજકોટમાં રહેતો આનંદ તરીકે આપી હતી। જો કે પોલીસને આ ઇસમ પર વધુ શંકા જતા પોલીસે તેની વધુ કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આનંદે પોતે આચરેલા ગુનાઓનો પિટારો ખોલી નાખતા પોલીસની આંખો પણ ઉઘાડી થઈ ગઈ હતી। પૂછપરછમાં આનંદે જણાવ્યું હતું કે તેણે થોડા દિવસો અગાઉ સુરેન્દ્ર જિલ્લાના જોરાવર નજીક એક આઇસર ચાલકની ક્રૂરતાપૂર્વક હત્યા કરી આઇસર ટ્રકની ચોરી કરી હતી, તેમજ તેણે જુદા જુદા વિસ્તારોમાં ચોરી તેમજ લૂંટફાટ જેવી ઘટનાઓને પણ અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। જે આરોપી અમે આનંદગીરી હરિગીરી ગોસ્વામીને પકડ્યો ગઈ રાતે પેટ્રોલિંગ દરમિયાન, એ શંકાસ્પદ રિક્ષા સાથે પકડાયેલો અને એની અંદર લોખંડના ફરમા ભરેલા હતા, તો જે રિક્ષા હતી એ ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરેલી છે અને લોખંડના ફરમા એ જસદણ વિસ્તારમાંથી ચોરેલા છે, એટલે એને શંકાસ્પદને આધારે પકડી પૂછપરછ કરી છે। તો અત્યારે હાલમાં 6 ગુનાઓની એને કબૂલાત આપેલી છે, અગાઉ તે લૂંટ મર્ડર પોલીસની ગાડી લૂંટીને ભાગી જવા તથા વાહન ચોરી અને ગરફોડ ચોરી ભંગાર ચોરી વગેરે જેવા 35 ગુનામાં સંડવાયેલો હતો અને એના સાગરીતો અત્યારે ફરાર છે અને સાગરીતોને પકડવાની તજવીજ ચાલુ। આટલું જ નહીં પરંતુ તેણે વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેવાસા નજીક પોલીસ કર્મીઓને પણ માર મારી તેમની જીપ લૂંટીને ભાગી છૂટ્યો હોવાનું પણ કહ્યું હતું, જેથી રાજકોટ પોલીસે આ રીઢા ગુનેગારને જેલ ભેગો કરી તેની સામે અન્ય સાથીદારોને શોધી કાઢવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। ભરૂચ LCB પોલીસે નબીપુર પંથક પાસેથી રૂપિયા 40 લાખની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો, જ્યારે ટ્રક ચાલક અને ક્લીનર ભાગી છૂટતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। ભરૂચ LCB પોલીસને બાતમી મળી હતી કે ભરૂચની હદમાંથી લાખો રૂપિયાના દારૂની હેરફેર થવાની છે, જેથી LCB પોલીસે વોચ ગોઠવી હતી અને નબીપુર ગામ નજીક બાતમી મળેલી ટ્રક દેખાતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ટ્રકમાંથી 35-40 લાખની મત્તાનો વિદેશી દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, જો કે પોલીસને જોઈ ટ્રક ચાલક અને ક્લીનર ભાગી જતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે ઉપર નબીપુર પોસ્ટની હદમાંથી
જમ સરોવર ઉપર એક શંકાસ્પદ ટ્રક જે છે જેનામાં કોઈ વાંધાજનક વસ્તુઓ છે એ બાબતની ખાનગી રીતે માહિતી મળેલ, જે બાબતે એલસીબી સ્ટાફ સાથે જઈ આ જે ટ્રકની માહિતી હતી જે એચઆર પાર્સિંગના ટ્રકની અંદર જઈ શોધખોળ કરતા સૌ પ્રથમ આ ટ્રકમાં કોઈ પ્લાસ્ટિકના દાણા હતા, પરંતુ પ્લાસ્ટિકના દાણાને આગળ પાછળ કરીને જોતા તેમાં પ્રોહીને લગતો મુદ્દામાલ હતો, જેમાં પ્રોહીને લગતો મુદ્દામાલ હોય આ મુદ્દામાલ હાલ અમારા ડિટેઇન કરેલ છે અને આ પંચો રૂબરૂ આ મુદ્દામાલની હાલ ગણતરી ચાલુ છે. આ મુદ્દામાલ કેટલો છે એ બાબતની ગણતરી થશે અને ખરેખર આ ટ્રકના ડ્રાઈવર ક્લીનર જે ભાગી ગયેલ છે તે કોણ હતા, આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો હતો, કોને આપવાનો હતો, જે બાબતની તપાસ ગુનો દાખલ થયે આગળની તપાસ ચાલશે. મહાનગરપાલિકા ખાતે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રથમ 2284 મકાનો બનાવવામાં આવશે અને ગરીબ પરિવારો માટે આ ફ્લેટ્સનું ફોર્મ વિતરણ 1.5 મહિના ચાલુ રહેશે તથા દરેક કેટેગરીમાં ગરીબ પરિવારોને સરકાર તરફથી સબસિડી અપાશે તેમ મીટિંગમાં આયોજન કરાયું હતું. રાજ્ય સરકારની મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત દરેક મહાનગરપાલિકાઓમાં ગરીબ પરિવારો માટે સબસિડી પર ઈડબ્લ્યુએસ અને એલઆઈજી એમ બે કેટેગરીમાં અલગ અલગ કિંમતમાં એક બેડરૂમ હોલ કિચન અને બે બેડરૂમ હોલ કિચનવાળા ફ્લેટ બનાવવામાં આવનાર છે અને આ કામગીરી આગામી સપ્તાહથી ચાલુ થશે અને બંને કેટેગરીમાં ગરીબ પરિવારો કે જેમના નામે કોઈ પણ પ્રકારની મિલકત ન હોય તેવા પરિવારોને આ ફ્લેટ અપાશે. આ ફ્લેટ માટે આગામી 28 તારીખથી 3 માસ સુધીમાં ફોર્મનું વિતરણ કરાશે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2770 ફ્લેટ જે એક બેડરૂમ હોલ કિચનના બનાવાશે, જ્યારે એલઆઈજી કેટેગરીમાં 3514 બે બેડરૂમ હોલ કિચન સહિતના ફ્લેટ બનાવાશે. 6284 મકાનો મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત બનાવવામાં આવનાર છે. એને માટેની કામગીરી આવતા એક વીકમાં લગભગ ટેન્ડર ફાઇનલ થઈને એ ચાલુ થઈ જવાની છે. એમાં 2770 મકાનો ઈડબ્લ્યુએસ કેટેગરીના છે અને 3514 મકાનો એલઆઈજી કેટેગરીના છે. ઈડબ્લ્યુએસમાં એક રૂમ હોલ, રસોડો, બાથરૂમ એનો 28 ચોરસ મીટરનો કાર્પેટ એરિયા છે. એલઆઈજીમાં 2 રૂમ રસોડાના મકાનો અમે આપવાના છીએ. ઈડબ્લ્યુએસમાં 3 લાખ અને એલઆઈજીમાં 9.5 લાખના મકાનો આપવાના છીએ. 9.5 લાખ એની કિંમત છે, 1 લાખ રૂપિયા સબસિડી છે. સાથે સાથ એ ફોર્મ જે છે આઈસીઆઈસીઆઈ બેંક શહેરમાં આઈસીઆઈસીઆઈ બેંકની કોઈ પણ શાખામાંથી એ ફોર્મ 28/1-7/3 સુધી મેળવી શકાશે અને પાછા આપી શકાશે. રાજ્ય સરકારની મુખ્યમંત્રી આવાસ યોજનાની રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. જૂનાગઢ જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી માંગરોળ ખાતે ઉજવવાના ભાગરૂપે મામલતદાર કચેરીએ આગામી આયોજનરૂપી મીટિંગનું આયોજન કરાયું હતું. આપણો રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ભવ્યતાથી ઉજવવા માટે જિલ્લા કક્ષાએ ગણતંત્ર દિનની માંગરોળ ખાતે ઉજવણી થવાની હોવાથી જિલ્લા કલેક્ટર તેમજ માંગરોળ મામલતદાર દ્વારા આગામી આયોજનના ભાગરૂપે મીટિંગનું આયોજન મામલતદાર કચેરી હોલ ખાતે કરાયું હતું, જેમાં માંગરોળની તમામ શાળા, વિવિધ સેવાકીય સંસ્થા ઉપરાંત તમામ સમાજના હોદ્દેદારો, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, પ્રેસ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને માંગરોળ શહેરના વિવિધ નવા કામોનું લોકાર્પણ વાસણ આહિરના હસ્તે કરાશે તેમ વિવિધ પ્રશ્નોની પણ ચર્ચા કરાઈ હતી. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત માનનીય મંત્રી શ્રી વાસણભાઈ આહિર અત્રે ધ્વજવંદન માટે પધારનાર હોય એ માટેની તૈયારીના ભાગરૂપે આજરોજ એક જિલ્લા કક્ષાના અને માંગરોળ તાલુકા કક્ષાના તમામ અધિકારીઓની એક બેઠક રાખવામાં આવી હતી અને એ બેઠકની અંદર તમામે તમામ સરકારી વિભાગના જે અધિકારીઓ હતા તેઓની શું કામગીરી છે અને તેઓની ઓફિસ જે તપાસવાના છે એ માટે શું શું કાળજી લેવાની છે એ બાબતે તમામને અવગત કરવામાં આવ્યા, તેમજ સ્થળે સમયસર હાજર રહે અને રાષ્ટ્રીય પર્વ ઉમદા રીતે ઉજવણી થાય માંગરોળ તાલુકા મથકે એ માટેની આજે બેઠક હતી અને એમાં તમામ પદાધિકારીઓને પણ બોલાવવામાં આવેલા હતા, અધિકારીશ્રીઓ પણ હતા અને એ રીતે આપણો આ કાર્યક્રમ ખૂબ સારી રીતના ઉજવાય એવી અમે આશા રાખીએ. જૂનાગઢમાં હાલ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જેથી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી થશે તેમાં કોઈ બેમત નથી. દિનેશ કાંભાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ.
सूरत महानगरपालिकाना आरोग्य अधिकारीनी सूचनाथी लिंबायत शॉन द्वारा आखा विस्तारमां अखाद्य वस्तुओ वेचनाराओ अने प्लास्टिकनी कोथळीनो उपयोग करनाराओने त्यां कामगीरी हाथ धराई हती अने 650 संस्थाओ तपासी 68 संस्थाओने नोटिस फटकारी हती। सूरत महानगरपालिकाना आरोग्य अधिकारी अने इंचार्ज डेप्यूटी कमिश्नर हेल्थ एंड हॉस्पिटल तथा लिंबायत जोनना एडिशनल सिटी इंजीनियरनी सूचनाथी लिंबायत जोनना नायब आरोग्य अधिकारीना मार्गदर्शन हेठळ जुदी जुदी पांच टीमों बनावी लिंबायत विस्तार में खाद्य पदार्थों वेचाण करता लाड़ी गल्ला द्वारा आरोग्यलक्षी मुद्दाओं तथा फूड सेफ्टी स्टैंडर्ड एक्ट नो भंग करता होवानी तपास हाथ धराई थी। 650 संस्थाओं जेमा लाड़ी गल्ला मटन मरघी माछली तेमज कॉफी चा वेचता 443 दुकानदारों पास थी रुपया 88,500 दंड वसूलायो हतो त्यारे 57 किलोग्राम अखाद्य पदार्थ नाश करायो हतो साथे 36,500 किलोग्राम प्रतिबंधित प्लास्टिक की थैली जप्त करी 67 संस्थाओं ने नोटिस पण पाठवी हती। ब्यूरो रिपोर्ट S9 न्यूज सूरत। वेस्टर्न डिस्टर्बन्स ना कारणे मंगलवारे रात्रि थी बादळछाया वातावरण वच्चे मोड़ी रात्रे शहर में कमोसमी वरसाद नुं मावठुं वरसी पड्युं हतुं अने मंगलवारे बाद बुधवारे पण वहेली सवार थी ज कमोसमी वरसाद पड़ता वातावरण में पण ठंडक प्रसरी गई थी। जो कि कमोसमी वरसाद ने कारण ऊभा पाक ने भारे नुकसान थवाना भय थी धरतीपुर चिंतित बन्या छे। राजस्थान में सर्जायेल अपर एर सर्क्युलेशन सिस्टम गुजरात तरफ सरकी रही है त्यारे छेल्ला बे दिवसथी शहर में वादळछाया काळा ढीमळ आकाश साथे वहेली सवारे अने मोड़ी रात्रे वरसाद वरी रह्यो छे त्यारे मंगळवारे मळसके अने वहेली सवारे पड़ेला वरसाद बाद आखो दिवस पोरो खाधो हतो अने फरी बुधवारे वहेली सवारे पड़ेला वरसादे वातावरण में ठंडक प्रसरावी दीधी हती अने पड़ेला धोधमार वरसादने कारणे शहेरना मार्गो पाणी पाणी थई गया हता ज्यारे सवारे नोकरी धंधाए जता लोकोने वरसादना कारणे भारे मुश्किलीओ वेठवी पड़ी हती। जो कि शियाळानी ऋतुमां भारे वरसाद पड़ता लोको पण स्वेटर पहेरवो के रेनकोट अंगे द्विधामां मुकाया हता। ब्यूरो रिपोर्ट S9 न्यूज सूरत। ઠંડીના માહોલ વચ્ચે કમોસમી વરસાદને પગલે શહેર ઉપરાંત તેની ફરતેના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા સવારના સમયે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા તો કેટલાક લોકોને પાણીનો પુરવઠો મેળવવા તકલીફ પડી હતી। મંગળવારે મોડી રાત્રિથી શહેરમાં વરસાદની અમી છાંટા થવાની શરૂઆત થઈ હતી અને વહેલી સવારે વરસાદ જોર પકડતા કેટલાક વિસ્તારોમાં ઝરમર અને વરસાદ દોઢથી બે કલાક સુધી વરસ્યો હતો અને ત્યારબાદ બુધવારે પણ વહેલી સવારથી વરસાદના જોરદાર ઝાપટાઓ આવ્યા હતા જેથી ઠંડીના માહોલ વચ્ચે કમોસમી વરસાદે વીજ ચમડીને પોલ ખોલી નાખી હતી। વધુમાં તાજેતરમાં જ ઉત્તરાયણ પર્વને પગલે પતંગના દોરા વીજ વાયર ઉપર જે તે સ્થિતિમાં એટલે કે લટકતા હોય તેવામાં વરસાદ વરસવાનું શરૂ થતાં રાંદેર અડાજણ પાલ હલપાડ કાપોદ્રા સરથાણા પાંડેસરા ઉધના સચિન ટિંડોલી પલસાણા પીપલોદ અમરોલી સહિતના સંખ્યાબંધ વિસ્તારોમાં અંદાજે 16થી વધુ ફીડરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેથી લોકોને સવાર બગડી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। વેરાવળ સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક સજામાં નજીકના ડારી ગામે 2006ના ખૂન કેસમાં 7 આરોપીઓને બમણી જન્મટીપની સજા ફટકારી હતી। સજા ફટકારના જજ VD પરમાર દ્વારા વેરાવળ ખાતે પ્રથમ વખત સંભળાવાઈ ડબલ જન્મટીપની સજા। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલ ડારી ગામની સીમમાં ગત 9 ઓગસ્ટ 2006ના રોજ પેશકદમીની જગ્યામાં રહેતા દલિસ આદેદ મુળાભાઈ સાજણભાઈની હત્યા થઈ હતી જે હત્યા પ્રકરણમાં ઝડપાયેલ નૂરાભાઈ મોહમ્મદ અલી વલી હસનભાઈ ઈસાભાઈ ઇબ્રાહીમભાઈ હનીફભાઈ અને મોહમ્મદ અમીન વગેરે પેશકદમીવાળી જમીનની માથાકૂટ બાબતે હુમલો કરી તીક્ષણ હથિયાર વડે માર મારી દલિત મૂળાભાઈનું મોત નિપજાવ્યું હતું જ્યારે મૂળાભાઈના પરિવારજનોએ 4 સભ્યોના ગંભીર ઇજાઓ પણ કરી હતી જે બાબતે પ્રભાસ પાટણ પોલીસે તપાસ હાથ ધરી હતી। જ્યારે વેરાવળ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય જેમાં હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળની સહિતની કલમો ચાલી જતા સેશન જજ VD પરમારે ચુકાદો આપતા વેરાવળ કોર્ટે કેસ બાબતે ઐતિહાસિક ચુકાદો આપ્યો હોવાનું વકીલ વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે। આજે વેરાવળ કોર્ટમાં ડારી ગામે સને 2006ની સાલમાં એક મૂળાભાઈ સાજણભાઈ કરીને હરિજન હતા તે તેના પરિવાર સાથે ડારી ગામની સીમમાં પેશકદમીવાળી જમીનમાં મકાન બનાવીને રહેતા હતા। આ જમીન પડાવી લેવાના ઈરાદે આગરિયા મુસ્લિમ કોમના લોકો 7 જણા હોય તેમને આગલી રાતે જઈ અને ધમકી આપેલી કે જમીન ખાલી કરીને જતા રહેજો નહીં તો મારી નાખવામાં આવશે આવી પરિવારને ધમકી મળી એટલે સવારે આ મૂળાભાઈ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા મોટરસાઇકલ ઉપર જઈ રહ્યા હતા તે વખતે આ 7 ઈસમોએ તેને રોકેલા અને અમાનવીય રીતે મારેલા જેના કારણે તેમનું સ્થળ ઉપર મૃત્યુ થયેલું જે હોસ્પિટલે જાહેર થયેલું
આ બનાવમાં ઈજા પામનારાઓ તેમના પરિવારના 5-6 લોકોને પણ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલી, જેના અનુસંધાને પ્રભાસ પાટીલ પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 143, 147, 149, 149, 149, 349, 302, 323, 324 જેવા અને એટ્રોસિટી એક્ટની કલમ 325 અને બીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર થયેલો, જેની તપાસ શરૂ થયેલી, તપાસને અંતે ચાર્જશીટ થયેલું. આ કેસમાં કુલ 32 વ્યક્તિઓની જુબાની લીધેલી અને 48 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા, જે તમામ દસ્તાવેજી પુરાવા માની અને તમામ કલમોમાં આ તમામ 7 આરોપીઓને સાબિત માની અને કસૂરવાર ઠરાવી અને અદાલતે આ તમામ આરોપીઓને ડબલ જન્મટીકની સજા ભોગવવા માટે આજે સજાનો હુકમ કરેલ છે. 2006 બનાવ હતો ડારી ગામનો, 302નો, એમાં 7 આરોપી હતા, 1-4 આરોપી યુટીપી હતા, એટલે કે અંડર કસ્ટડી હતા, અને બાકીના આરોપીઓને બેલ આઉટ કરેલા હાઈકોર્ટે અને આજે જજમેન્ટ આપેલું છે. 7-7 આરોપીઓને રામદાર કોર્ટે 302માં તકસીરવાન ઠેરવી અને આજીવન કેદની સજા કરેલ છે, અને બાકીના આરોપીઓ તો વેલ આઉટ હતા, એટલે એની પણ અપીલ કરવાનું બધા આરોપીઓ વિચારે છે રામદાર ગુજરાત હાઈકોર્ટમાં. 7-7 આરોપીઓને પહેલી વખતનો બનાવ છે. આમ તો જનરલી એલઆઈ આજીવન કેદની સજા કરતા હોય છે, પણ અહીં તો સરકાર ગવર્મેન્ટ રિઝોલ્યુશન પાસ કરી અને એની સજામાં 14 વર્ષ કરી શકે છે, તો આ તો 6 વર્ષથી યુટીપી છે, એટલે એને ઈ જે સજા છે 6 વર્ષ એ તો વડતર આપવાનું અમદાવાદ કોર્ટે જજમેન્ટમાં ઠરાવેલું છે. અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરશું 7-7, કારણ કે 7-7 તકસીરવાર ઠેરવા છે, 302 થી 120 બી માની, એટલા માટે થઈને બધાને સજા કરેલી છે, એટલે અપીલ કરીશું અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ. જો કે હાલ તો સેશન્સ કોર્ટે તમામના ડબલ આજીવન કેદની સજા ફટકારી છે, ત્યારે હાલ બચાવ પક્ષના વકીલ દ્વારા હાઈકોર્ટમાં આ સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારાશે તેમ જણાવાયું હતું. દિનેશ કાંભવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. ડિંડોલી જીતેશ પાર્ક શાકભાજી માર્કેટમાં ખરીદી કરવા ગયેલી મહિલાના ગળામાં હાથ મારી ચેન તોડીને ભાગવા જતી મહિલાને સ્થાનિક લોકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કરી છે. દિંડોલીની જીતેશ પાર્ક સોસાયટીમાં રહેતા રામકિશોર તિવારીની પત્ની પંચમબેન તિવારી મંગળવારના રોજ સાંજના સમયે પોતાના ઘર પાસે જ આવેલ શાકભાજી માર્કેટમાં ખરીદી કરવા ગયા હતા. તે વેળાએ પાછળથી આવેલી 3-4 મહિલાઓએ તેમના ગળામાં ધાપ મારી હતી અને ચેનની ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પંચમબેન તિવારીનું ધ્યાન તેમના પર પડી જતા તેમણે બૂમાબૂમ કરી નાખી હતી, જેથી ગભરાયેલા લોકોએ તેમની અંજના નામની યુવતીને પકડી પાડી હતી અને દિંડોલી પોલીસને હવાલે કરી હતી, જ્યારે અન્ય 3 મહિલાઓ ભાગવામાં સફળ રહેતા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે. હમ માર્કેટ ગઈ થી સબ્જી લેને, સબ્જી લેત રહી, કાકાત મિર્ચી ઓર કોથમીર લી લિયા, પીછે સે દો ઔરત આઈ, ચેન પકડી, ચેન ખેંચી, એક ઔરત ભાગ ગઈ, એક ઔરત સામને ખડી રહી, ઉસકા હમે હાથ પકડા ચિલ્લાની, વો દૂસરી ઔરત જો પકડા હાથ, વો બોલી સામને વો ભગી હૈ ઔરત, વો સામને હૈ, મેં ઉસકે પીછે દોડી, પીછે દોડી તો સબ પબ્લિક મેરે પીછે દોડા, પીછે દોડા ઉસકો પકડ લ્યા, પકડ કે લાઈ કે રખા. કિતને કી ચેન થી આપ? 8.5 ગ્રામ કી ચેન રહી. કિતને કા પૈસા, કિતને કા દમ માલ? તો 25,000. વો મે ચાચી કે સાથ ભાજી લેને ગઈ થી, तो चाची उधर भाजी लेने लगी तो 2 महिला पीछे से आई और एक हाथ लगाया गले पे, चैन निकाला और दूसरी भाग गई और वो वाली ले चैन लेके भागने लगी, फिर वो सब पब्लिक उसको पीछे से दौड़ाई, हम लोग भी साथ में गए, वो पकड़ी गई, बाद में हम पुलिस को फ़ोन किए, पुलिस आई, फिर उसको लेके गए. શહેરમાં રોજેરોજ ચેન ઝડપના બનાવો બને છે અને ભીડભાડવાળી જગ્યાએ ધક્કામુક્કી કરીને પણ રીઢાઓ હાથફેર કરી લીધા હોય છે, ત્યારે આવા રીઢા ચોરો પોલીસ માટે હાલ તો એક પડકાર છે. પૂણા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વેડછા પાટિયા પાસેથી એક શંકાસ્પદ ટેમ્પાને રોકીને તપાસ કરતા પોલીસને તેમાંથી ₹2,75,000 મત્તાનો વિદેશી બનાવટનો દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે ડ્રાઈવર સહિત 2 ઇસમોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. પૂણા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રિના સમયે પૂણા પોલીસનો કાફલો વીરછા પાટિયા પાસે વાહન ચેકિંગમાં હતો. તે સમયે બારડોલીથી આવી રહેલ એક ટ્રકના પોલીસે શંકાના આધારે આંતરી હતી અને તેની તપાસ હાથ ધરી હતી, જે ટ્રકમાં તપાસ દરમિયાન પોલીસને 1296 વિદેશી બનાવટની દારૂની બોટલો મળી આવી હતી, જેથી પોલીસે ટ્રકના ચાલક બાલારામ પુરોહિત અને ક્લીનર જોઈતારામ પટેલની ધરપકડ કરી હતી અને બંનેને જેલ ભેગા કર્યા હતા, જ્યારે હાલ આ અંગે વધુ તપાસ પૂણા પોલીસે હાથ ધરી છે. પૂણા પોલીસ સ્ટેશનમાં હાજર હતો
ત્યારે મારા અંગિત બાતમીદાર મારફતે માહિતી મળેલી કે વિરસા પાટિયા પાસે એક દારૂ ભરેલો ટેમ્પો ઊભો છે. તેથી અમે હું અને મારા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ પરમાર સાહેબ સાથે તથા બીજા સ્ટાફના માણસ સાથે અમે અહીંથી ખાનગી વાહનમાં ગયેલા ત્યારે બાતમીવાળી જગ્યાએ અમે હાજર ટેમ્પાવાળાને ફરતે કોડન કરી લઈ ત્યાં પકડી પાડેલો અને પંચર ઉપરું અમે તપાસ કરાવતા તેમાં ઇંગ્લિશ ભરેલો દારૂ મળી આવેલ જે દારૂને અમે કાયદેસર કરેલ છે. મુદ્દામાલ 1,08,000 અને ટેમ્પાની કિંમત બતાવી છે 1,50,000 તથા એમની પાસે અંગ ઝડપીમાંથી રોકડા રૂપિયા 17,000 જેટલા મળી આવેલા છે. ભરૂચ શહેરમાં અનેક એવા સ્થળો આવેલા છે કે જે પોતાનો એક અદ્ભુત ઐતિહાસિક ઇતિહાસ ધરાવે છે. આમ જોવા જોઈએ તો આખો ભરૂચ જિલ્લો ઐતિહાસિક દ્રષ્ટિએ ઘણો મહત્વનો છે, પરંતુ તંત્રની નિષ્કાળજી અને બેદરકારીના પ્રતાપે દિવસે દિવસે ભરૂચ તેનું ઐતિહાસિક મહત્વ ગુમાવતું જાય છે. ભરૂચ શહેરમાં આવેલી રજવાડા સમયની વાવ અને કુવાઓ પણ આજે ખંડેર જેવા વાસી રહ્યા છે, ત્યારે ગુજરાત ટુરિઝમની નજર ભરૂચ ઉપર પણ પડે તેવી સમયની માંગ છે. આજથી લગભગ 8,000 વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવેલું ભરૂચ નગર કુદરતી અને કૃત્રિમ એવી અનેક થાપટો ખાઈને પણ અધિકમ ઊભું છે અને દિન પ્રતિદિન વિકાસના અનેક સોપાનો સર કરી રહ્યું છે. કહેવાય છે કે ગુજરાતમાં સૌથી જૂનું નગર ભરૂચ છે. એટલું જ નહીં, આખા ભારત વર્ષમાં પણ કાશી પછી સૌથી જૂનું એટલે કે બીજા નંબરનું ભરૂચનું નામ આવે છે. અને નામ ફક્ત સમયની દ્રષ્ટિ નથી આવતું, પરંતુ ભરૂચ જિલ્લામાં એવી કેટલી ઐતિહાસિક ધરોહર આવેલી છે કે જે સૌથી જૂના નગર તરીકેની સાબિતી આપે છે. ભરૂચ શહેરમાં ફિરંગીઓનું કબ્રસ્તાન, ફુરજા બંદર, કોટ પારસીવાડનો ઐતિહાસિક કોટ, રતન તળાવ આવા તો અનેક ગણી શકાય તેટલા સ્થળો ભરૂચમાં આજે પણ મોજૂદ છે. ભરૂચ નગરના અનેક સ્થળોના નામ પણ ભરૂચની પ્રાચીનતાના પુરાવા આપે છે. સોનેરી મહેલ વિસ્તારનું નામ એટલા માટે પડ્યું હતું કે આ વિસ્તારમાં માતા લક્ષ્મીજી રહેતા હતા અને તેમના સોનાનો મહેલ હતો. શાસ્ત્રના પાના ઉઠલાવીને તો ભરૂચનું નામ આવશે જ, પરંતુ ભરૂચની ભવ્યતાનો ગર્વ લેવાને બદલે ભરૂચવાસીઓમાં ભાંગ્યું ભાંગ્યું તો એ ભરૂચ એ કહેવત પ્રચલિત હોય તે દુઃખની બાબત છે. ઐતિહાસિક વાવ તરીકે સ્મારક અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એ સ્મારક ઘણા બધા વર્ષોથી અડીખમ આજે પણ ઊભી છે અને આ વિસ્તારમાં જે બચ્ચાજીન એલિસજીન વાવ તરીકે ઓળખાય છે અને બાજુમાં ગેલાણી કુવા આવેલું છે, વેજલપુરની સીમ લાગે છે આપણે, અને આ અડીખમ વાવો આજે પણ એવી તૈનાત છે અને એક ભરૂચ જો ભાંગ્યું ભાંગ્યું તો એ ભરૂચ એની એક આપણને યાદ અપાવી જાય છે કે ભાઈ આ વાવો આ વાવ એવી છે કે લોકોને લોકવાયકા એવી છે કે વર્ષોથી આ વાવનો પાણી પીવામાં ઉપયોગ થતો હતો અને જ્યારે પાણીની કોઈ સગવડ નહોતી રહેતી ત્યારે એનો સંગ્રહ વરસાદના વખતમાં કરવામાં આવતો હતો અને જૂના લોકો જે આગની પેઢીઓ આ પાણીનો સદુપયોગ કરતા હતા, વાવનો ખેતી માટે પીવા માટે કે ગમે તે રીતનો આનો સદુપયોગ કરતા હતા, પણ આજે જેમ જેમ યુગ બદલાતો ગયો તેમ તેમ આ વાવ જે જૂની વાવો છે એનું કોઈ પુરાતન ખાતા તરફથી, નગરપાલિકા તરફથી કે શાસક પક્ષ તરફથી કે અન્ય કોઈ પણ લાગતા વળગતા ખાતા તરફથી આ વાવોને ધ્યાન આપવામાં આવતું નથી અને સદંતર આ વાવને બિલકુલ નિષ્ફળ જાય અને નિષ્ફળતાની રીતે આ વાવોને બિલકુલ પડતી મૂકવામાં આવી છે. પણ આ જો ઐતિહાસિક વસ્તુઓની જો સાર સંભાળ રાખે તો આપણા ભરૂચની એક ઓળખ છે અને ભરૂચને સારું એક નવું નામ મળી શકે એવું છે અને લોકો જાણી શકે છે કે ભરૂચનો ઇતિહાસ કેવો છે. ભાંગ્યું ભાંગ્યું તો એ ભરૂચ વર્ષોથી આ કહેવત ભરૂચ માટે વપરાય છે, પરંતુ કહેવતને ભૂસવામાં તંત્ર કોઈ પણ અસરકારક પગલાં ભરતી નથી. શહેરના બંબાખાના વિસ્તારમાં આવેલી રજવાડા સમયની એલિસજન વાવ અને બચ્ચાજી વાવ તેમજ ગેલા કુવા કે જેમાં શ્રેણીબદ્ધ 7-8 કુવા આવેલા છે તે હાલમાં ખંડેર જેવી સ્થિતિમાં છે. તંત્ર દ્વારા આ ઐતિહાસિક વારસાનું જતન કરવામાં ઉદાસીનતા સેવાતી હોવાથી આ વાવ અને કુવા આજે જર્જરિત હાલતમાં છે. સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકો દ્વારા આ ઐતિહાસિક સ્થળોનું જતન કરવા વહીવટીતંત્રને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા લેવામાં આવતી નથી. આ ઐતિહાસિક ધરોહરનું સમારકામ કરવાનું તો ઠીક, તેની સાફ સફાઈ સુદ્ધા પણ તંત્ર દ્વારા કરાઈ નથી, જેના કારણે આ વિસ્તારના રહીશો અને સમગ્ર ભરૂચની જનતામાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા પાણીના સ્ત્રોત જેવા કે નદી તળાવ વાવની જાળવણી કરી ફરીથી તેને પાણીના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવામાં આવે તે માટે ખાસ યોજના બનાવવામાં આવી છે અને આ ઐતિહાસિક વારસાઓને વિકસાવી જોવાલાયક સ્થળ તરીકે ઊભું કરવા પણ સરકાર દ્વારા વિચારણા કરાઈ રહી છે.
તેના માટે ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ઊભું કરી ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, પરંતુ આ તમામ બાબતો ભરૂચના ખંડેર બની ગયેલા ઐતિહાસિક વારસાઓને જોઈને કાગળ પરના વાક સાબિત થઈ રહ્યા છે. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. રુસ્તમપુરા જનતા ડેરીના સર્કલ પાસેથી મોટરસાયકલ ઉપર પોતાના પુત્ર સાથે પસાર થતી મહિલાના ગળામાંથી અજાણ્યા મોટરસાયકલ સવાર યુવાને ધાપ મારી રૂપિયા 40,000ની મતાની ચેઇનની ચીલ ઝડપ કરી ગયાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. મૈદરપુરાના ગલેમંડી વિસ્તારમાં રહેતા કનુ રાણા મંગળવારના રોજ પોતાની માતા ગીતા રાણાને બાઇક પર બેસાડીને રુસ્તમપુરા જનતા ડેરી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ પાછળથી સ્પ્લેન્ડર બાઇક પર આવેલા એક અજાણ્યા યુવકે ગીતા રાણાના ગળામાં ઝાપટ મારીને રૂપિયા 40,000ની સોનાની ચેઇન ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે કનુ રાણાએ સલાવતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સલાવતપુરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સલાબતપુરા રઘુકુલ માર્કેટ પાસેથી પસાર થતા એક ઈસમના હાથમાંથી રૂપિયા 30,000ની મત્તાનો મોબાઈલ ફોન અજાણ્યો યુવાન છીનવી લઈને ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. કાપોદરાની રચના સોસાયટીમાં રહેતો સુરેશ ઘોઘારી રિંગ રોડ રઘુકુલ માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ એક અજાણ્યો તેના હાથમાંથી રૂપિયા 30,000ની મત્તાનો સેમસંગ કંપનીનો ફોન ઝૂંટવી રફુચક્કર થઈ ગયો હતો. બનાવ અંગે સુરેશ ઘોઘારીએ સલાવતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સલાવતપુરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ભટારના LB ટર્નિંગ રોડ પાસેથી પાર્ક કરાયેલી કારમાં બેસેલો યુવાન રોડ ઉપર પડેલા 50 અને 10 રૂપિયાની નોટ ઉચકવા જતા તસ્કરોએ કારની અંદર મૂકેલા રોકડા રૂપિયા 20,000, પર્સમાં રાખેલ સોનાની ચેઇન, સોનાનું મંગળસૂત્ર તેમજ 4 વીંટીઓ મળી કુલ રૂપિયા 1,58,000ની મત્તા ઉપર હાથફેરો કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. શહેરમાં દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે અને હવે તો તસ્કરો પણ અવનવા પેતરાઓ અજમાવીને લાખો રૂપિયાની મત્તા પર હાથફેરો કરવાની કળામાં ખૂબ જ હોશિયાર થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. આવો જ એક બનાવ બારડોલી ખાતે રહેતા અને સુરતના ભટાર વિસ્તારના LB ટાવર ખાતે કામ કરતા આવેલા નીતિન પટેલ સાથે બન્યો હતો. વાત એવી છે કે નીતિન પટેલ LB ટર્નિંગ પાસે પોતાની કારમાં બેઠા હતા. તે વેળાએ એક અજાણ્યા ઈસમે તેમની કારના કાચ પર નોક કરી ત્યાંથી ચાલ્યો ગયો હતો અને નીતિન પટેલે કારની બહાર જોતા રસ્તા પર રૂપિયા 50 અને 10ના નોટ પડેલી હતી, જેને જોઈને તેઓ તરત જ નીચે ઉતરી નોટ લેવા ગયા હતા અને બસ એ જ ક્ષણમાં તસ્કરોએ આ તકનો લાભ ઉઠાવી કારમાં મૂકેલ રોકડા રૂપિયા અને સોનાના દાગીના તથા મોબાઈલ ફોન મળી કુલ્લે રૂપિયા 1,58,000ની મત્તા પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે બીજી બાજુ હોંશે હોંશે રૂપિયા 10 અને 50ની નોટ વીણીને કારમાં બેઠેલા નીતિન પટેલને પોતાની સાથે બનેલ બનાવની જાણ થતાં તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને તાત્કાલિક બનાવ અંગે નીતિન પટેલે ખટોદરા પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ખટોદરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમરોલી કોસાડ ખાતે આવેલ મહાનગરપાલિકા આવાસમાં પાર્ક લારીની ચોરી કરી ભાગવા જઈ રહેલા 3 રીઢા ચોરોને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા. અમરોલી કોસાડ ખાતે આવેલ મનપા આવાસમાં બિલ્ડિંગ નંબર 346B6 ખાતે રહેતા વિનોદ સરોજ ઘર પાસે સાયકલના પેડાવાળી લારી રાખી તેની પર છૂટક કામ કરતા હતા, જોકે તેમની લારીને ગત તારીખ 19 જાન્યુઆરીએ અજાણ્યા ચોરી સમો ચોરી કરી ભાગી છૂટ્યા હતા. જોકે ફરી અન્ય એક લારીની ચોરી કરવા આવેલા 3 રીડાઓને બુધવારના રોજ મળસ્કે વિનોદ સરોજ સહિતનાઓએ વોચ રાખી ઝડપી પાડ્યા હતા અને ઝડપાયેલીની પૂછપરછ કરતા તેઓએ પોતે અમરોલી આવાસમાં રહેતા અન્ના શિંદે, રાજુ શિંદે અને બાલુ શિંદે હોવાનું જણાવ્યું હતું. જોકે હાલ તો અમરોલી પોલીસે ત્રણેયની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. પૂણા બોમ્બે માર્કેટ ખાતે આવેલ મહાનગરપાલિકાના પંપ પાસે JCB મશીન સાથે બેફામ આવેલા મોટરસાયકલ સવારે બાઇક અથડાવી દેતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવારને માથામાં અને મોઢા ઉપર ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. પૂણા બોમ્બે માર્કેટ ખાતે આવેલ મનપાના ડીઝલ પંપમાં ડીઝલ ભરાવીને નીકળેલ JCB મશીનનો ચાલક ટર્ન મારી રહ્યો હતો ત્યારે બેફામ આવેલા બાઇક ચાલક યુવાને ગફલત ભરી રીતે બાઇક હંકારી JCB મશીનના આગળના ભાગ સાથે બાઇક અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જો કે બાઇક એટલી સ્પીડમાં હતી કે અકસ્માત સર્જાતા બાઇકનું કચ્છરધાણ નીકળી ગયું હતું. જ્યારે બાઇક સવાર યુવાનને માથામાં અને મોઢા પર ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. વરાછા સજાનંદ સોસાયટી ખાતે આવેલી એક સાયકલની દુકાનમાં જમવાનું બનાવતી વેળા અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી. વરાછા ખાતે આવેલી સહજાનંદ સોસાયટીમાં ભેરુનાથ સાયકલ માર્ટ નામની દુકાન આવેલી છે, જેમાં બુધવારના રોજ સવારના સમયે જમવાનું બનાવતી વેળાએ અચાનક ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક ફાયરના લાશ્કરો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને આગ પર પાણી અને કેમિકલનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં કોઈ જાનહાની ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.
શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાંજના સમયે કોઈક ટીઆરબી કે પોલીસ જવાન પણ હાજર ન રહેતા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહે છે અને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના લાલ દરવાજા વિસ્તારમાં એક તરફ તો મનપાની ગોકુળ ગાયની ગતિએ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ રસ્તા પર મસમોટો ટ્રાફિક જામ થાય છે, જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, ટ્રાફિકના કારણે 108 એમ્બ્યુલન્સ પણ વારંવાર આ રસ્તા ઉપર ફસાઈ જવાના કારણે દર્દીઓને પણ સમયસર સારવાર મળતી નથી. લાલ દરવાજા પોલીસ ચોકી પાસે દરરોજ ટ્રાફિક જામ થાય છે, તેમ છતાં પણ સાંજના સમયે અહીં એક પણ ટીઆરબી કે પોલીસ જવાન ઊભો રહી ટ્રાફિકને નિયંત્રણ કરવાની કોશિશ કરતો નથી અને એના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બ્યુરો રિપોર્ટ, SNI ન્યૂઝ, સુરત. આંતરરાષ્ટ્રીય બજારમાં ઔદ્યોગિક ગેસની અછત સર્જાવાને લીધે ભારતની ગેસ કંપનીઓને ગેસ સપ્લાય ઓછી મળતા ઔદ્યોગિક ગેસનો વપરાશ કરનાર ઉદ્યોગોને શટડાઉન કરવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને ગેસ સપ્લાય કરનાર ગુજરાત ગેસ કંપનીને મળતો ઔદ્યોગિક ગેસનો સપ્લાય વિદેશી કંપનીએ બંધ કરતા બુધવાર 22 જાન્યુઆરીથી ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, સુરતથી છેક વાપી સુધીના ઉદ્યોગોને 31 જાન્યુઆરી સુધી ગેસ પુરવઠો નહીં મળશે અને ગેસ કંપનીઓ ઔદ્યોગિક ગેસની અછતના પગલે કડોદરા, પલસાણા તથા સુરત સિટીના કેટલાક ઔદ્યોગિક વિસ્તારોમાં ગેસ પુરવઠો મંગળવારથી જ બંધ કરી દીધો હતો, જ્યારે સચિન GIDCના ઉદ્યોગોને મળતા ગેસ સપ્લાય બુધવારથી બંધ કરી દેવાયો હતો. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસ એસોસિએશને પણ આ અંગે જાણ કરાઈ છે કે 31 જાન્યુઆરી સુધી ગેસ પુરવઠો નહીં મળે અને ગેસ કંપનીના આ નિર્ણયથી ભરૂચથી વાપી સુધીના 800 જેટલા ઔદ્યોગિક એકમોને સીધી અસર પડશે. બ્યુરો રિપોર્ટ, SNI ન્યૂઝ, સુરત. પાંડેસરા બમરોલી રોડની સાંઈબાબા સોસાયટીમાં સાવંત એન્ટરપ્રાઇઝ નામની કોમ્પ્યુટર શોપમાં ત્રાટકેલા તસ્કરો રોકડ, લેપટોપ અને ટેબ્લેટ વગેરે મળી કુલ રૂપિયા 1,19,000ની મત્તા ઉપર હાથ ફેરો કરી ભાગી છૂટ્યા હતા. પાંડેસરાથી બમરોલી જવાના 120 ફૂટ રોડ પર આવેલ સાંઈબાબા સોસાયટીમાં ઘર નંબર 8માં રહેતા અને ઘરમાં સાવંત એન્ટરપ્રાઇઝ નામે કોમ્પ્યુટર શોપ ધરાવતા નરેશ સંતોષ સાવંત રાત્રિના સમયે પરિવાર સાથે ઘરમાં નિદ્રાધીન હતા. તે સમયે અજાણ્યા ચોરી સમયે તેમને દુકાનના શટરના ગ્રીલના નકુચો તોડી અંડર પ્રવેશી અલગ અલગ કંપનીના 5 નંગ લેપટોપ, 3 નંગ ટેબ્લેટ, 2 નંગ હાર્ડડિસ્ક તથા રોકડા 15,000 મળી કુલ્લે રૂપિયા 1,19,000ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે નરેશ સાવંતે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, SNI ન્યૂઝ, સુરત. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. સુરતમાં કોંગ્રેસે સદાચાર યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. આમ આદમી પાર્ટીના સભ્ય નોંધણી માટે સુરતમાં 10 બૂથો પર ચાલુ છે કામગીરી. ઉહુડમાં કેમિકલ કશાના ગોડાઉનમાં લાગેલી આગને ઓલવતા પાડોશીઓ સાથે માલિકે કરી તકરાર. રાજકોટ જિલ્લા LCB પોલીસે હત્યા સહિતના ગુનામાં નાસ્તા ફરતા રીઢાને ઝડપી પાડ્યો. અને ભરૂચ LCB પોલીસે ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. તો આ હતા SNI ન્યૂઝના ત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો SNI ન્યૂઝ.